હેલો, જય ડ્રાઇવિંગ સ્કૂલ .com માં તમારું સ્વાગત છે. મારું નામ જયશ્રી સોમૈયા છે. આજે આપણે કર્બ સાઇડ સ્ટોપ વિશે જાણીશું. ટેસ્ટમાં કર્બ સાઇડ સ્ટોપ તમને કરાવે જ છે. સો કેવી રીતે કર્બ સાઇડ સ્ટોપ કરવું એ જાણીશું, અને એ ઓટોમેટિક કારમાં કેવી રીતે કરવું એ જાણીશું. પછી હું મેન્યુઅલ કાર વિશે પછી હું મૂકીશ. ઓકે, તો હવે તમે આ ગાડીમાં બેઠા છો અને ટેસ્ટમાં જતા પહેલાં કહેશે કે તમે આજે કર્બ સાઇડ સ્ટોપ કરશો, અને તમને એમાં તમારે ગાડીનું એન્જિન બંધ કરવાનું છે. એકવાર કર્બ સાઇડ સ્ટોપ કરી લો એટલે એવું કહેવામાં આવશે. એટલે તમે હવે વિચારો કે તમે ટેસ્ટમાં જઈ રહ્યા છો અને ક્યાંક તમને ટેસ્ટિંગ ઓફિસર કહેશે કે પુલ ઓવર નિયર ધ કર્બ એન્ડ સ્ટોપ, એટલે કે ફૂટપાથની નજીક આવો અને ઊભા રહો. તો એ કેવી રીતે કરવાનું? તો તમે જ્યારે તમને કહે એવું જ તમારે ફૂટપાથની નજીક જઈને ઊભા નથી રહેવાનું. પહેલાં તો મનથી વિચારવાનું છે કે હું ક્યાં ઊભી રહીશ. મારે અહીંયા ઊભા રહેવું છે તો મારે 30 મીટર પહેલાં મારે પહેલાં તો લેફ્ટ ઇન્ડિકેટર કરવાનું છે. તો તમારે અહીંયા લેફ્ટ ઇન્ડિકેટર કરવું, પછી ધીમા થવું. જ્યારે અહીંયા આવો ત્યારે તમારે આ મિરર, રિયર વિઝન મિરરમાં અને તમારું લેફ્ટ બ્લાઇન્ડ સ્પોટ જોવાનો છે. ત્યારે વ્હીલ સીધા રાખવાના છે. પછી એ લેફ્ટ બ્લાઇન્ડ સ્પોટ જોઈ લીધું કે મારી બાજુમાંથી કોઈ નથી આવતું, એટલે તમે પછી વ્હીલ્સને વાળવાના અને ફૂટપાથની નજીક જવાની શરૂઆત કરી દેવાની. જ્યારે અહીંયા આવો ત્યારે ઘણીવાર લેફ્ટ ઇન્ડિકેટર બંધ થઈ જતું હોય છે, તો પાછું ચાલુ કરવાનું. બંધ થઈ ગયું તો ફરીથી ચાલુ કરવાનું જ છે ટેસ્ટમાં, એ ધ્યાન રાખજો. એટલે એ ચાલુ કરજો, પછી તમે તો એ આગળ આવતા જાઓ. અને જ્યાં સુધી ગાડી આ ફૂટપાથની સમાંતર પેરેલલ ન આવે ત્યાં સુધી તમે આગળ આગળ ગાડી લેતા જવાની, અને ગાડી આખી સીધી થઈ જવી જોઈએ. અહીંયા આવીને ઊભા નહીં રહી જવાનું, તો તમારી બેક ઘણી બધી ફૂટપાથથી દૂર છે તો એ પોઝિશનમાં તમને એ લોકો ક્રોસ આપશે કે તમે પોઝિશન બરોબર નથી કરી ગાડીની. એટલે તમારે અહીંયા સુધી આવી જવું જોઈએ, અને અહીંયા જ્યારે આવીને ઊભા રહો ત્યારે તમારું ઇન્ડિકેટર ચાલુ જ હોવું જોઈએ. પછી તમારે શું કરવાનું? અહીંયા આવી ગયા, તમારું ઇન્ડિકેટર ચાલુ છે અને ગાડી બરાબર પાર્ક થઈ ગઈ ફૂટપાથથી નજીક 400 મિલીમીટરની અંદર, અને એને ફૂટપાથને સમાંતર હોવી જોઈએ કર્બને, એટલે એને કર્બ સાઇડ સ્ટોપ કહે છે. હવે કર્બ સાઇડ સ્ટોપ ટેસ્ટમાં કાં તો ફ્લેટ રોડ ઉપર કરાવે, કાં તો થોડા હિલી રોડ ઉપર કરાવે, કાં તો થોડા વધારે સ્ટીપ હિલ પર બી કરાવે, ગમે ત્યાં કરાવે. પણ એનો અર્થ એ છે કે તમે જ્યારે ગાડી પાર્ક કરીને ઊભા રહો તો ગાડી કેવી રીતે પાર્ક કરો છો એ જોશે, અને ત્યાંથી જ્યારે તમે નીકળો આ હિલ ઉપરથી આમ જવા, ઉપર જવા, કારણ કે આ હિલ અપહિલ હશે તો ઉપર જવા નીકળો ત્યારે તમારી ગાડી પાછળ ન જવી જોઈએ, એ જોશે. સીધી જ આમ બહાર સીધી આગળ જ જવી જોઈએ, પાછળ જરાય નહીં જવી જોઈએ, એ જોશે. તો એ કેવી રીતે કરવાનું? તો હવે તમે અહીંયા આવીને ઊભા રહ્યા, તમારું લેફ્ટ ઇન્ડિકેટર ચાલુ છે, પહેલાં તો બ્રેક પૂરી દબાવીને ઊભા રહો. પછી તમારું હેન્ડબ્રેક પહેલાં ખેંચવાની છે, યાદ રાખજો. આ બધા સ્ટેપ યાદ રાખજો, લખી નાખજો તમારે લખવા હોય તો. પહેલાં હેન્ડબ્રેક ખેંચવી, પછી ગિયરને ડ્રાઇવમાંથી પાર્કમાં મૂકવું, પછી ઇન્ડિકેટર તમારી લેફ્ટ હશે બંધ કરવી, અને પછી એન્જિન બંધ કરવું. આ 4 સ્ટેપ યાદ રાખવા, ભૂલ્યા વગર એક પણ સ્ટેપ ભૂલવું નહીં જોઈએ. ઘણા લોકો ગમે તેમ કરતા હોય છે, એ ખોટું છે, આવી રીતે જ કરવાનું. અને પછી એ કહેશે કે હવે ચાલુ કરો એન્જિન, એટલે તમે એન્જિન પહેલાં ચાલુ કરશો, પછી તમે રાઇટ ઇન્ડિકેટર ચાલુ કરશો, તમારો બ્રેક દબાવશો અને ગિયરને પાર્કમાંથી ડ્રાઇવમાં લાવશો, અને તમે હેન્ડ, તમારો હાથ જે લેફ્ટ હેન્ડથી તમે ગિયર ચેન્જ કર્યું હશે એ હાથ પછી તમે હેન્ડબ્રેકને પકડશો, પણ પકડશો, એને નીચે નથી હમણાં મૂકવાનું. પછી તમારો પગ બ્રેક ઉપરથી એક્સલરેટર પેડલ પર લાવજો, તમે પાછળ નહીં જાઓ, બ્રેક ઉપરથી પગ ખસેડશો તો, કારણ કે હેન્ડબ્રેક હજુ આપણે નીચે મૂકી નથી, અને હેન્ડબ્રેક્સ આ પાછળના 2 પૈડા ઉપર જ કામ કરે છે, આગલા 2 પૈડા પર કામ નથી કરતી. એટલે હેન્ડબ્રેક ખેંચેલી છે એટલે તમે જ્યારે બ્રેક ઉપરથી પગ લેશો અને એક્સલરેટર પર પગ મૂકશો તો તમારી ગાડી પાછળ નહીં જાય. ખાલી એક્સલરેટર પર પગ મૂકવાનો છે, એક્સલરેટર પેડલ દબાવવાનું નથી. પછી તમારી આંખો ને મિરરમાં, આ 2 મિરર, રિયર વિઝન મિરર ને રાઇટ સાઇડના મિરરમાં જુઓ. પાછળથી કોઈ પણ ગાડી ના આવતી હોય ત્યારે જ હેન્ડબ્રેક મૂકો, અને હેન્ડબ્રેક મૂક્યા પછી રાઇટ બ્લાઇન્ડ સ્પોટ જુઓ કે અહીંયા કોઈ ગાડી નથી ને,
અને પછી તરત જ એક્સલરેટ થોડુંક કરવા માંડો અને નીકળવા માંડો. અચ્છા, હવે જ્યારે હેન્ડબ્રેક મૂકી હોય ત્યારે તમે આપણો પગ તો એક્સલ પેડલ પર હતો, થોડું થોડું હેન્ડબ્રેક મૂકતા પહેલાં થોડું એક્સલરેટ કરવાનું કે જેથી જ્યારે હેન્ડબ્રેક છોડો તો તમારી ગાડી પાછળ જઈ શકે છે. તો એ પાછળ ન જાય એના માટે તમે થોડું એક્સલરેશન આપો છો હલકા પગે, કે જ્યારે તમે હેન્ડબ્રેક મૂકો ત્યારે ગાડી આગળ બી ન જવી અને પાછળ બી ન જવી જોઈએ, એટલું જ એક્સલરેશન આપો છો. એટલે તમે જેવી હેન્ડબ્રેક મૂકશો તો ગાડી અહીંયા ઊભી જ રહેશે, પાછળ નહીં જાય, કારણ કે તમે થોડું થોડું એક્સલરેશન આપો છો. જો એક્સલરેશન આપવાનું છોડશો તો ગાડી પાછળ જશે, અને એક્સલરેશન વધારે આપશો તો ગાડી આગળ જશે. એટલે તમારે એટલું જ આપવાનું કે ગાડી ત્યાં હજુ આમ ઊભી હોય હેન્ડબ્રેક છોડ્યા પછી પણ, તો તમને ટાઈમ મળશે રાઇટ બ્લાઇન્ડ સ્પોટ પ્રોપરલી જોવાનો. અને રાઇટ બ્લાઇન્ડ સ્પોટ બરાબર જોયા પછી પાછલી સાઇડની વિન્ડોમાંથી જોવાનું છે, આ બેક વિન્ડોમાંથી નથી જોવાનું, સાઇડની વિન્ડોમાંથી બ્લાઇન્ડ સ્પોટ બરાબર જોઈ અને પછી તમે નીકળી ચાલો આમ, અને એક્સેલરેટ કરો. જ્યારે રોડ ઉપર બરાબર આવી જાઓ પાર્કિંગ એરિયામાંથી રોડ ઉપર અને સીધા થઈ જાઓ, પછી તમારું ઇન્ડિકેટર બંધ કરો. તો આવી રીતે તમારે કર્બ સાઇડ સ્ટોપ કરવાનો છે. હવે લર્નરો ક્યાં મિસ્ટેક કરે છે હું તમને કહું. પહેલાં તો વ્હીલ સીધા રાખીને પછી જ બ્લાઇન્ડ સ્પોટ જોવાનો છે, પછી વ્હીલ્સને વાળવાના છે. જ્યારે અહીંયા આવે છે અને આમ કરવા જાય જ ગાડી ત્યારે તમારું ઇન્ડિકેટર બંધ થઈ જાય છે લેફ્ટ, તો પાછું ચાલુ કરવાનું. નહીંતર બે ઇન્ડિકેટરની મિસ્ટેક થાય આખી ટેસ્ટમાં, વધારે બેથી વધારે, તો તમને એકદમ ફેલ જ કરી નાખે છે. એટલે યાદ રાખવાનું, એક પણ ઇન્ડિકેટરની મિસ્ટેક નહીં થવી જોઈએ. એટલે વ્હીલ પાછું ઇન્ડિકેટર ચાલુ કરી દેવાનું, જ્યાં સુધી તમે ઊભા ન રહો ત્યાં સુધી ઇન્ડિકેટર ચાલુ રહેવું જોઈએ. બીજું, તમારે ઇન્ડિકેટર ચાલુ જ રહેવું જોઈએ એ ધ્યાન રાખવાનું. અને પછી બીજું, તમે એન્જિન બંધ કરો એની પહેલાં લેફ્ટ ઇન્ડિકેટર બંધ કરી દેવાનું. ઘણા એટલું ઝડપથી કરતા હોય છે કે એ લોકો ઇન્ડિકેટર બંધ કરવાનું ભૂલી જતા હોય છે, અને પછી જેવું ગાડી ચાલુ કરે તો એમનું લેફ્ટ ઇન્ડિકેટર ચાલુ થઈ જાય અને એમને થાય કે મેં રાઇટ ઇન્ડિકેટર કર્યું છે. અને પછી બધું જોઈને હેન્ડબ્રેક નીચે મૂકીને બહાર નીકળે ત્યારે લેફ્ટ ઇન્ડિકેટરથી બહાર નીકળે છે, એટલે એ ઇન્ડિકેટર મિસ્ટેક છે, કમ્પ્લીટલી રોંગ છે. બીજું, ઘણીવાર લોકો આટલા દૂર જઈને ઊભા રહે, નહીં તો આમ જઈને ઊભા રહે, તો આમની બેક બહુ જ દૂર છે, એટલે ઇટ ઇઝ દેટ ઇઝ ઓલ્સો ફેલ આઈટમ. અથવા ફૂટપાથથી આટલા દૂર જઈ ને ઊભા રહે ને પછી આમ નીકળી આવે, ના, તમારે ફૂટપાથની નજીક જઈને ઊભા રહો. તમે આટલા દૂર ઊભા રહો તો તમે તો આ ગાડીઓના રસ્તામાં છો, એટલે એ બી ફેલ આઈટમ છે. જેટલા દૂર હોવ, મોર દેન 1 મીટર દૂર હોવ, તમે ફેલ થઈ જાઓ. 800 મિલીમીટરથી વધારે દૂર હો તો તમે ફેલ થાવ છો, એટલે એ બધું ધ્યાન રાખવાનું છે. અને ત્રીજું, ઘણીવાર લોકો હેન્ડબ્રેક જ મૂકવાનું ભૂલી જાય છે, અથવા તો હેન્ડબ્રેક મૂકતા પહેલાં બ્લાઇન્ડ સ્પોટ જુએ રાઇટવાળો, અને પછી હેન્ડબ્રેક મૂકતા એમને જો વાર લાગે, ઘણીવાર ઘણા લોકો એટલું જોરથી ઉપર ખેંચતા હોય છે હેન્ડબ્રેક કે એને નીચે ઉતારતા વાર લાગે, ત્યાં સુધીમાં તો પાછળ ટ્રાફિક બદલાઈ જાય. એટલે તમે હેન્ડબ્રેક મૂક્યા પછી પાછું બ્લાઇન્ડ સ્પોટ જુઓ, અને કોઈ ગાડી ના આવતી હોય તો નીકળી ચાલો, કોઈ ગાડી આવતી હોય તો પાછા ઊભા રહી જાઓ અને હેન્ડબ્રેક ખેંચી લો, બ્રેક ઉપર પગ લાવીને હેન્ડબ્રેક ખેંચી લો, અને ખાલી હેન્ડબ્રેક ખેંચીને ત્યાં ડ્રાઈવમાં જ બેસી રહો, અને રાઇટ ઇન્ડિકેટરે ભલે ચાલુ રહે, તું ને તો ઘણીવાર ભૂલી જાઓ એટલા માટે. અને પાછું એમ થાય કે હવે પાછળ કોઈ નથી આવતું તો એ પગને એક્સેલરેટર પેડલ પર લાવો પાછું, પછી હેન્ડબ્રેક નીચે મૂકો, પછી બ્લાઇન્ડ સ્પોટ જુઓ અને મિરરમાં જોઈને નીકળી જાઓ સીધા અહીંયા, એવી રીતે કરવાનું છે. આ ધ્યાન રાખવું. બીજું, ક્યાં ઊભા રહેવું? હિલ ઉપર આખા રોડના વચમાં ઊભા રહેવાનું, એકદમ એન્ડ ઓફ ધ રોડ બી નહીં ને એકદમ શરૂઆતના રોડમાં બી નહીં ઊભા રહેવાનું, નહીં તો પાછળથી ગાડીઓ આવતી દેખાય નહીં. બીજું, ઘણીવાર શું થાય, ઘણા લોકો જુએ કે હા ગાડી પાછળથી આવી રહી છે. હવે એ લોકો, તમે 0 કિલોમીટર પર છે, આ લોકો થોડી તો સ્પીડમાં આવતા ને 40-50 કિલોમીટરની સ્પીડમાં, એટલે એ ધ્યાન રાખવાનું કે તમે બહાર નીકળો ત્યારે આ લોકોને સ્લો ન કરી દો, તો પછી તમે ફેલ થઈ જાઓ, કારણ કે તમારે આ ગાડીઓને વે આપવાનો, જો આ ગાડીઓ સીધી આવતી હોય તેને, એટલે એની આગળ નીકળવાનું નહીં. એટલે આ બધા પોઈન્ટને બહુ ધ્યાન રાખવાનું છે અને એ રીતે કર્બ સાઇડ સ્ટોપ કરવાનું છે ટેસ્ટમાં. ઓકે, થેન્ક યુ.